હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં? મજામાં જ છો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અત્યારે આવું છું તો આજે અમે ઘરે છીએ. આજે કામે અમે ગયા નથી, તમને ખબર હશે, કાલો વ્લોગ જોયો હશે તમે. તો અત્યારે છે ને નાહીને ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો પણ થઈ ગયો છે આજે. તો નકર તો નાસ્તો બાકી જ, પણ અત્યારે નાસ્તો એ થઈ ગયો છે અમારે. બોલી તો તમે કેવા માંગે છે? સાયકલ આવજો ને વિવો, તો હરખા જાવ. બહુ મોજ મારે. વાહ, એ ભાઈ કેવું લાગે છે? પ્રીતે આવી વિવો કેમ લાગે? વગાડો વગાડો ભાઈ. ને અત્યારે છે ને વિવાના મમ્મી એટલે કે કંચન ગયા છે કામે. તો વિવાને અમારે અમારી પાસે છે. બસ વિવા હવે નહીં વગાડતો, હવે નહીં વગાડતો, કોપીરેટ આવી જાય. બસ જવાબ નહીં થાય. તો અમારે છે ને વિવાને લઈને જવાનું છે. વિવાન મમ્મી પાસે, વિવાન મમ્મી ગયા છે કામે. તો મીઠું ભરવા જશે નમકનું. એમાં તમારે મીઠાનું કામ કેવી રીતે કરે જોવાઈ જશે. ને પ્રીતિ ને હું ને વિવેક તાણે જાઉં ગાડી લઈ. તો હવે કામ તો વાગી જશે 9:30. ને મારે જવું છે કેમ કે વિવેકની ભૂખે લાગી ગઈ છે. ત્યારે મમ્મી પાસે લઈ જઈ ને ના હું શું કામ કરે છે, મીઠાનું કંચન કેવું કામ કરે છે એ બધું બતાડું તમને. જોજો બ્લોગમાં રહેજો. તો પ્રીતિ હવે શું હશે? ફોન કરું? હાલો ફોન કરું. હાલ વિવેક, એટલે પાછો પડી જાય. આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ. એના મમ્મી પાસે જવું છે. તમે જાય છે કે હાલ આ કેમ લીધું ઘરે એક્સ્ટ્રા? એ આ તક પડી જાય ને બહુ પાછું તોફાની. લે પ્રીતિ કંજને ફોન કરું તારે માને કઈ નાસ્તો કરવો છે. વિવા ભાઈ શું કરે? હા લાડુ. અને તમ મજા આવી ગયા? હા સર, ખૂબ મજા આવી ગયા. જોઈ લે તારી માં આવી, તારી માં અહીંયા ટ્રેક્ટર દેખા કા? આવો કે તો આવો કંજન, કે તો આવો તો વિવાન. હવે જાવ છું. હારી ગયો તો હવે ન રહો કે નકર રહેતો તારા કાઢું મીઠું લે. હે જો તારા મમ્મી આગળ આવે. કેમ લાગે છે? તારે તારે એવું તારા મામા એલા પાણી હવે થોડું પી લે થોડું. કંચને થોડું કામ છે, એક મીઠાને હાર કાઢવાની છે. તો 1/2 કલાક થાય, 1/2 કલાકમાં કંચન ઘેર આવશે. હવે અમે ગઈ ઘરે 1/2 કલાકમાં કંચને પાછો હું લેવા આવી. ઘરે બધી રમશે પ્રીતિ પાસે. પ્રીતિ આવ માંદી પડી જાય ને ઓલ બધું આમ તો શું બેઠો એટલે ખબર નથી કે પડી જાય. માહિતી આઠો તો કંચનના મમ્મી એટલે કંચનના
વિવાના મમ્મી છે ને હજી એક લાઈન ભરવાનું બાકી છે તો એ ભરીને આવશે, અડધી કલાક થાય છે. ને વિવેક નમી જાય છે ઘરે, પ્રીતિ હું ને વિવેક ને કંચન ઘડીકરી પાછા મારે લેવા આવવા પડશે. તો એમ જાય ને આ મીઠાનું કામ છે ને મેં પહેલાં કરેલું છે. પહેલાં હું એવું કામ કરતો, રાતે 3 વાગે જાય ને તમારે 5 વાગે પવન બહુ છે અહીંયા, તો ઘરે જઈ ઘરે વાત કરી. આ હું વિવેક આમ જો મારે આમ જો જવો તો કરું એને ઓ હો આ લોટ ને તો ડબે ડબો લીધો હું ભાઈ એલા અને બહુ મજા આવે રમવાની લોટમાં. એ અંજે નાખતો ના લે 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 જો હાલ મારે રાવું ભાઈ હાલ પ્રીતિ વાળી ઓલું કૂતરા ને રોટલી લઈ લઈ લેવાનું જવાનું છે ઓલા માં. કૂતરા ને દેતા આવી ને આટો મારતા આવી, ઝટકા બંધ કરતા આવી બે કામ થી. પ્રીતિ થોડા જલ્દી સર, કૂતરા તેરા વેટ કરી રહ્યા છે, જલ્દી જલ્દી ઉસકો ખાના ખાના હૈ. અલે ના બુલાઈ અભી સારે કો ઝટકા લાગી જા હે, આપણે અંદર જાઈ છે, ઝટકા કેમ લાગો દી તો ના બુલાઈ છે, હસી હોજો ને તરત ઝટકા પણ આવી જાય એને લાગે કે આવ્યા. તું નો દિવસ ચાલુ તો છે, જો આવી જા જો આવી જા જો મારી પાસે છે તારે. હાલ ખાવું છે ભાઈ કૂતા ભાઈ, હાલ અહીંયા તારા માન બધાય હે ઉતરી કેમ નથી ને મમ્મી કેમ નથી, હાલે કેમ બે દેખાય છે ભૂરી દે આમ તગારે છે. અલે ભૂરી અલે ભૂરી અલે 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 ભૂરી જોવા જોવા આવે ભૂરી ને ખબર નથી કે આવડે આવ્યા. હાલે ભૂરી હા એવી ભૂરી પ્રીતિ પાછા શું સીધી એ પ્રીતિ હોટી લીધી કાથી આવે હોટે મૂકી દે એમ કે હોટે મૂકી દે જો કેટલા હરખાય જેને ખબર છે આવડા કાયમ મને ખાવાનું દેવા આવશે હે. હાલો દોડો પાણી કઈ છે એની કૂતરાને પીવા માટે, કેમ કે આ છે ને થોડુંક તગારમ હતું ને આ કૂતરી એમાં બેઠી સાપને ભરી દઈ ને હું 2-3 આંડા ખાવા તને ભરી દઉં, 2-3 આંડા ભરી દઈ તો આપણે ભરાઈ જાય. જો ખાઈ છે અમે રોટલી ને એને ત્રસે લાગી જોઈ ને, કેમ કે કાલે અમે પાણી ભર્યું હતું તો આજે પૂરું થઈ ગયું, તો આજે પાછું ભરી દઈ ને તો એને પીવાનું થઈ જાય ફાલતું પાણી. તમે પણ આવું હોય ને તો કૂતરાને થોડું થોડું પાણી કે જ્યારે ઉનાળું બહુ છે ને અમારે તો કૂતરા વાડીએ રહી છે, તમે એને પાણી કાંઈ ભરી જ દઈ ને ખાવાનું બે ટાઈમ આપી જઈને પાણી હોય તો બધું ભરીને જઈએ ને પીવામાં. પછી તડકો છે તો એ કૂતરી નાઈ નાખે આમાં બે તગારામાં પછી પાણી પી પર તો ઓપરી હતી. તારે મને લેવર આવવું પડશે કેમ કે ખવામાં પાણી છે ઊંડું જઈએ, પાણી છે ને ઊંડું છે આ બાંધી દો કેમ કે નકર નિયમ ભાઈ બાંધી. આ પાણી તો ઓછા થઈ ગયા બાબુ, પાણી તો લાડ બધે ઓછા થઈ ગયા આમાં, ક્યાંથી ભરવા અંદર જવું પડે જઈએ તો ઉતરી જાવ ને ભરી લો. મારે હોટલે ઉપર હા તગારામાં નાખીને પછી મને અંબાવી વાહ અને ત્રાસ લાગી તો જા જા પીવા જા પાઈલે પાણી પણ ગરમ થઈ જશે, ગરમ થઈ જશે ડબો ભરી દેવું ને હા ડબો બંધ પણ કેમ તો કેટલી ત્રાસ લાગી છે આપણે 10 વાગે આવતા કેટલા ત્રાસ હતી તો હાજી ફોર ભરી દે આ બે તો સાથ મે રહેતા હે બેન ભારું મને તો આવી ગયા મને તો ઘણા બધું થઈ ગયા બાપ
કઈ હારા નત લગતા આપણે જાવું છે હવે કા કરે કઈ ખબર નથી બોલી કહા જાના ઘર પર જઈએ ઘરે તો સલિયા તો હવે ઘરે મરીએ આપણે મને તો કાંઈ નથી થતું પણ તને મજા નથી મને તારી પ્રોબ્લેમ સમજાય છે કે મૂડ ન હોય તે હું કેવું થાય તાવ આવે તે કેવું થાય મને ખબર છે કેમ કે પ્રીતિ બોલતી નહીં તેરખું કહ્યું એને વાડીએ લઈને આવ્યો પૈસા આ રીતે જાવ જલ્દી આ રીતે ખબર છે દસ કિલા ની રોટલી બનાવવાની હતી તો 10 કિલો નો લોટ બાંધી દીધો ને 10 કિલા નો લોટ બાંધી દીધો અને રોટલી એટલી બધી ન જોઈએ પછી સણાંડર ઝંડર સણાંડર 5 કિલા ની દરાવ નાખી એક જ હારે પછી પડી ગઈ લોટ પીડ્યો સણાંડર જીવડા પડી જાય પડ્યા નથી ને તો બાંધો પણ 5 કિલા નો સણા નો લોટ કરી નાખ્યો હવે ભૈજા બનાવી બને ખાધે રાખો બગલો બગલો ગરી જો બગલો કેમ કાકીડો ઓલા બગલો નહી બગલો કેમ ઓલો શું કેવાય કાકીડો ગરી જવો એવી ડોક થઈ ગઈ બગલો બગલા જેવું લાગે છે કે બગલો તને કાકીડો કરી જો ને ગળે અટકી જવો કેમ હે કઈ નહીં બુઆ તો શું બનાવવાનું છે જમવામાં બગલી ડેર જઈ ગયા ને હા મગ કઈ હમ હાદુ કડી બનાવ હે હાદુ કડી ઈ હું એમ નામ કઈ નહીં ના ઠક હાદુ ડાર બનાવ એમ બગની ઠક હાદી ડાર સણા લોટ ની સણા લોટ તારા જે બનાવ છૂટી છે અવેલેબલ મગ નું પાણી મગ થી કઢી ભાત છે પછી રોટલી છે શાક છે અને આથણા છે આપડા પ્રીતિ તો સલું કરી દીધું ખાવાનું બહુ ભૂખ લાગી હે બહુ જ મને ગરમ ગરમ મજા આવે આ તો ટાઢા કર રહે ટાઢા થઈ જાય પછી મારે પૂરું એવું છે પ્રીતિને ગરમ ખાવાનું હોય તો વધારે ભાવે છે ઠંડુ થાય ને પછી કે મને ન મજા આવે તો સાચી વાત છે ગરમ જ ખાવાની મજા આવે તો જમી લઈએ કેરી આમ કે મને મજા નથી ઘરે કઈ નથી ખાવાનું મજા નથી મજા નથી તો કેરી ખાવાની મજા આવે જો ખાટી છે વાંચતી ખબર પડી જાય કેરી ખાટી છે માફ કરી નાખી માફ કરી દીધી તો ઈ લઈ આવી ટીકડી બહુ મોટી છે આ આવડી ખાઈ જાય તો ટીકડી પછી નાની અંતર નાની છે એ ગણ નહીં કરે થોડુંક જ કાફી હોય છે થોડુંક એવું ખાઈ લે ને ટીકડી કીડ્યું એવડી તો આપણો તાવ હારો કરી દે ઘરી કેવી ટીકડી થાય તો બહુ મોટી છે તાવ તરત આવી લાવી દે તને રોટલો શાક ને ખાઈ લે રોટલો ના ખાઈ ભાત ખાઈ હવે ભાત ખાઈ લે પણ આ રે વાજે નદી છે એમ થોડા તો શાક નું છે ગવાર નું બટેટા ઓ યાર ગવાર મને પસંદ જ નથી પૂસડિયા શું કહેવાય પૂસડિયા કંજણો કહેવાય પૂસડિયા પેંડા પૂસડિયા પેંડા નું શાક બનાવ કંજણ કે પૂસડિયા પેંડા મને પસંદ નથી પૂસડિયા પેંડા કંચન છે અંધારું આવે છે કંચન કે પૂસડિયા પેંડા બનાવ્યા પ્રીતિ તે બનાવે કંચન જ બનાવ્યા પૂસડિયા પેંડા
પુસડિયા પેંડા નું શાક ખાવું તો આવી જશો. અમારા ઘરે પુસડિયા પેંડા બન્યા છે. તો પ્રીતિ લઈ લે ને. તો અમારે આજ પુસડિયા પેંડા ખાવા પડશે, ના છૂટકે. બાકી કેરી ખાવાની નથી, પુસડિયા પેંડા ખાવાના છે. આ પ્રીતિ હાથ પકડી આવ્યો ને ટેવ પડી. તો ફેમિલી આ વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો, અને ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારા વ્લોગ નવો વ્લોગ આવ્યા કરે તમારી સુધી. તમારી કાલના વ્લોગમાં ત્યાં સુધી બાય.